આપણે ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો અને એનો અભ્યાસ શરૂ કરવાનો છે બરોબર તો એના માટે ત્રિકોણ કોને કહેવાય એ આપણે જાણતા હોવા જોઈએ તો ત્રિકોણ કોને કહેવાય તો કે ત્રણ બાજુઓથી અથવા તો ત્રણ રેખાખંડથી રચાતા સાદા બંધ વક્રને ત્રિકોણ કહે છે આ ત્રણેય એની બાજુઓ છે 1 2 અને 3 આ ત્રણ બાજુઓથી રચાતા સાદા બંધ વક્રને આ બંધ વક્ર છે અને ત્રણે ત્રણ રેખાખંડ હોય બરોબર તો એને ત્રિકોણ કહેવાય હવે ત્રિકોણના કેટલા ત્રણ અંગો હોય એક તો એની બાજુઓ પછી એના ખૂણાઓ અને એના શિરોબિંદુઓ તો ત્રિકોણની બાજુઓ કયા તો કે એ જે ત્રણે ત્રણ રેખાખંડ છે AB રેખાખંડ BC રેખાખંડ અને AC રેખાખંડ આને ત્રિકોણની બાજુઓ કહેવાય બરોબર તો ત્રિકોણની બાજુઓ કઈ રેખાખંડ AB રેખાખંડ BC અને રેખાખંડ CA અથવા તો AC હવે આ રેખાખંડને તમે AB લખો કે BA લખો કઈ ફેર પડે નહીં બે એક જ વસ્તુ કહેવાય આ રેખાખંડ AB લખો કે BA લખો BC લખો કે CB લખો CA લખો અથવા તો AC લખો એ એક જ રેખાખંડની વાત થાય છે પછી એના ખૂણાઓની વાત કરી તો આ એના ખૂણાઓ થશે ખૂણો B ખૂણો C અને ખૂણો A બરોબર તો એના ખૂણાઓ લખ નાખી આપણે ખૂણો A ખૂણો B અને ખૂણો C આ ત્રણ એના ખૂણાઓ હવે ખૂણો B હોય એને આપણે ખૂણો B લખો એને બીજી કઈ રીતે લખી શકાય તો કે ખૂણો A B C લખો તો પણ આ જ ખૂણાની વાત થાય છે ખૂણો A B C એટલે ખૂણા B ની જ વાત થાય છે ખૂણો C B A લખો તો પણ આ જ ખૂણાની વાત થાય છે બરોબર આને તમે ખૂણો A છે ખૂણો A એને કઈ રીતે લખી શકો તો કે B A C પણ લખી શકો અને C A B પણ લખી શકો તો ખૂણા A ને કઈ રીતે લખી શકાય ખૂણો B A C પછી ખૂણા B ને તો કે A B C ખૂણો A B C અને ખૂણા C ને તો કે B C A અથવા તો A C B ખૂણો A C B તો ખૂણાઓને લખવાની ત્રણ રીત છે ખાલી તમે એ ખૂણાનું નામ લખો ખૂણો B તો પણ ચાલે ખૂણો A B C લખો તો પણ ચાલે બરોબર હવે આ જુઓ તો જો ત્રિકોણમાં અહીંયા બહાર આ રેખાને આપણે આગળ લંબાવી તો અહીંયા એક બીજો ખૂણો રચાય તો એને પણ ખૂણો B કહેવાય માટે તમે ખૂણો B લખો તો તમે અંદરના ખૂણાની વાત કરો છો કે બહારના ખૂણાની એ આપણને ખબર પડે નહીં એટલા માટે આપણે એવા સમયે ખૂણો ABC લખવી તો આપણને ખબર પડે કે અંદરના ખૂણાની વાત થાય છે ખૂણો AB અને અહીંયા D બિંદુ હોય તો ખૂણો ABD લખો તો આપણને ખબર પડે કે બહારના ખૂણાની વાત થાય છે બરોબર એટલે એવી જગ્યાએ ખૂણાનું આપણે પૂરું નામ લખવું પડે કે ખૂણો ABC એટલે અંદરનો ભાગ ખૂણો ABD એટલે બહારનો ખૂણો બરોબર જો આવું તમને ન આપેલું હોય તો તમે ખાલી ખૂણો B લખો તો પણ ચાલે નગર ખૂણાનું પૂરું નામ લખવાનું એના પછી શિરોબિંદુઓ તો કે એની બાજુઓ જ્યાં એકબીજાને સ્પર્શે એટલે આ બિંદુ A એને શિરોબિંદુ કહેવાય આ બિંદુ B અને આ બિંદુ C ત્રણ શિરોબિંદુઓ હોય A B અને C તો કોઈ પણ ત્રિકોણની વાત કરી તો એને ત્રણ બાજુઓ હોય ત્રણ ખૂણાઓ હોય અને ત્રણ શિરોબિંદુઓ હોય અને ત્રણ રેખાખંડથી રચાતા સાદા બંધ વક્રને ત્રિકોણ કહે છે હવે ત્રિકોણના કેટલાક પ્રકારની વાત કરી તો ત્રિકોણના પ્રકાર બે રીતે આપણે કહી શકીએ એક એની બાજુઓના આધારે અને બીજા એના ખૂણાઓના આધારે તો બાજુઓના આધારે કયા કયા પ્રકાર આવે તો કે એક આવે સમબાજુ બીજો આવશે વિષમ બાજુ અને સમદ્વી બાજુ આ ત્રણ પ્રકાર પડે એની બાજુઓના આધારે તો કે બાજુઓના આધારે કઈ રીતે તો સમ બાજુ સમ એટલે શું થાય સરખું અને બાજુ એટલે એના જે રેખાખંડ છે એ બાજુઓ તો સરખી બાજુઓ વાળો ત્રિકોણ એનો મતલબ કે એની ત્રણેય બાજુઓના માપ કેવા હશે સરખા આનું માપ 5 સેન્ટીમીટર હોય આનું માપ 5 સેન્ટીમીટર હોય અને આનું માપ પણ 5 સેન્ટીમીટર હોય તો એવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય આ ત્રણેયને કદાચ 7, 7 અને 7 આવી રીતે માપ હોય તો પણ એને સમબાજુ ત્રિકોણ કહેવાય પછી વિષમ બાજુ
तो विषम बाजू कोने कहेवाय? तो एक पण बाजूना माप सरखा न होय, आ बेना पांच अने आनु सात होय तो आ बेना सरखा माप थया, एवुं नहीं, एक पण बाजूना सरखा न होय, एकनु पांच, एकनु छ अने एकनु सात। आवी रीते जो त्रिकोणनी त्रणेय बाजुओना माप अलग अलग होय अथवा तो जुदा जुदा होय तो तेवा त्रिकोणने विषम बाजु त्रिकोण कहे छे। अने समद्वि बाजु, सम एटले सरखू, द्वि एटले बे, એટલે બે બાજુ સરખી હોય તો તેને સમદ્વિ બાજુ કહેવાય। આનું માપ પાંચ હોય, આનું માપ પાંચ હોય અને આનું માપ સાત, તો આ બે બાજુઓના માપ સરખા થયા અને ત્રીજી બાજુનું માપ અલગ થયું, બરોબર। તો બે બાજુઓના માપ સરખા તો એને સમદ્વિ બાજુ ત્રિકોણ કહે છે। તો આ વાત થઈ ત્રિકોણની બાજુઓના આધારે તેના પ્રકાર। જો ત્રણેય બાજુઓ સરખી હોય તો સમબાજુ, એક પણ બાજુ સરખી ના હોય તો વિષમ બાજુ, અને બે બાજુ સરખી હોય તો સમદ્વિ બાજુ ત્રિકોણ। આગળ એના ખૂણાઓના આધારે પ્રકાર પડે છે, તો ખૂણાઓના આધારે કયા પ્રકાર પડે? લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ, બરોબર। તો ખૂણા, ખૂણાનું માપ લઘુકોણ ક્યારે કહેવાય? તો કે 90 કરતા ઓછું હોય તો એને લઘુકોણ કહેવાય। ખૂણાનું માપ કાટકોણ ક્યારે કહેવાય? તો કે 90 અંશ જેટલું જ હોય તો એને કાટકોણ કહેવાય। અને ગુરુકોણ ક્યારે કહેવાય? તો કે 90 અંશ કરતા વધારે હોય તો એને ગુરુકોણ કહેવાય। આ ખૂણાઓના માપ, તેવું જ આપણે ત્રિકોણમાં લાગુ પાડી કે લઘુકોણ ત્રિકોણ કોને કહેવાય? તો કે જેના દરેક ખૂણા લઘુકોણ હોય, જે ત્રિકોણના દરેક ખૂણા, એટલે ત્રણ ખૂણા હોય, ત્રણે ત્રણ ખૂણા લઘુકોણ હોય, એટલે કે 90 અંશ કરતા નાના માપના હોય તો તેને લઘુકોણ ત્રિકોણ કહેવાય। આનું માપ 60 હોય, આનું 50 હોય, આનું 70 હોય, તો ત્રણેય ખૂણાઓના માપ કેવા થયા? 90 અંશ કરતા ઓછા હે, તો ત્રણેય ખૂણાઓ કેવા થયા? લઘુકોણ ખૂણાઓ થયા, તો આ ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય। કાટકોણની વાત કરી તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓમાંથી કોઈ એક ખૂણો જો 90 અંશનો હોય, આ 90 અંશનો હોય, બાકીના એક આ 40નો હોય ને આ 50નો હોય, બરોબર, અથવા ગમે એ હોય 60નો હોય કે 30નો હોય, પણ જો એક ખૂણો 90 અંશનો એટલે કે કાટકોણ હોય, ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો કાટકોણ હોય તો તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે। અને ગુરુકોણ, તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓમાંથી કોઈ એક ખૂણો 90 અંશ કરતા મોટો હોય, આ ખૂણાનું માપ 120 હોય, આ ખૂણાનું માપ 30 હોય અને આનું માપ પણ 30 હોય, તો આ ખૂણો 90 અંશ કરતાં મોટો થયો એટલે એક ખૂણો ગુરુકોણ થયો, તો એક ખૂણાનું માપ ગુરુકોણ હોય અથવા તો 90 અંશ કરતાં વધારે હોય તો તેવા ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહે છે। તો આ વાત થઈ ત્રિકોણના અંગો કે એના બાજુઓ, ખૂણાઓ અને શિરોબિંદુઓ। ત્રણ બાજુ હોય, ત્રણ ખૂણા હોય, ત્રણ શિરોબિંદુ હોય। ત્રિકોણના ત્રણ પ્રકાર, તો કે બાજુઓના આધારે ત્રણ પ્રકારે વર્ગીકૃત કરી શકાય, એના ખૂણાઓના આધારે પણ ત્રણ પ્રકારે વર્ગીકૃત કરી શકાય। બાજુઓના આધારે સમબાજુ, વિષમ બાજુ અને સમદ્વિ બાજુ, જ્યારે ખૂણાઓના આધારે લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ, બરોબર। તો આ ત્રિકોણનો બેઝિક પાયો, આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, એના આધારે આપણે એના કેટલાક ગુણધર્મોનો આગળ અભ્યાસ કરવાનો છે। તો ત્રિકોણની વાત કરવી તો એમાં આના પછી આપણે સમજવાનું છે મધ્યગા કોને કહેવાય, બરોબર। મધ્યગા કોને કહેવાય? ત્રિકોણની મધ્યગા, તો એના માટે આપણે એક ત્રિકોણ દોરી, એને નામ આપી PQR, ABC, કોઈ પણ નામ આપણે આપી શકીએ, આપણે PQR નામ આપેલું છે। તો આમાં મધ્યગા કોને કહેવાય? તો કે ત્રિકોણના કોઈ શિરોબિંદુને, એટલે આપણે અત્યારે Pની વાત કરવી તો એ શિરોબિંદુને સામેની જે બાજુ હોય એટલે કે QR બાજુ, એના મધ્ય બિંદુ સાથે જોડતા જે રેખાખંડ મળે એને મધ્યગા કહેવાય। મધ્યગા ફરી એક વખત, કઈ રીતે? તો કે આ QR છે, બરોબર, એનું માપ તમને 8 સેન્ટીમીટર આપેલું હોય, QR નું માપ 8 સેન્ટીમીટર આપેલું છે, તો એનું મધ્ય બિંદુ એટલે કે 4 સેન્ટીમીટર આ બાજુ હોય, 4 સેન્ટીમીટર આ બાજુ હોય, તો આ બિંદુ જે છે એનું મધ્ય બિંદુ થાય, એ મધ્ય બિંદુને આપણે નામ આપી દેવી S, બરોબર। આ મધ્ય બિંદુને આપણે S નામ આપી દીધું,
तो ई जे शिरोबिंदु छे एनी सामेनी बाजू એટલે કે QR P શિરોબિંદુ આપણે લેવી તો સામેની બાજુ QR QR ના મધ્ય બિંદુ સાથે જે જોડતો રેખાખંડ મળે એને મધ્યગા કહેવાય અને મધ્યગાથી આ બે બાજુઓના માપ આપણને સમાન મળે બરોબર કારણ કે ઈ મધ્ય બિંદુ છે એટલે આ બાજુ અડધું વધે આ બાજુ અડધું વધે આ વાત થઈ મધ્યગાની મધ્યગા કોને કહેવાય તો કે કોઈ પણ ત્રિકોણના एक शिरोबिंदु सामेनी जे बाजू होय तेना मध्य बिंदु साथे जोड़तो रेखाखंड ए मध्यगा कहेवाय बराबर मध्यगा त्रिकोणना शिरोबिंदु ने तेनी सामेनी बाजूना मध्य बिंदु साथे जोड़े छे एवी रीते आ क्यू नी वात करी तो क्यू शिरोबिंदु लेवी तो सामेनी बाजू पी आर एनु मध्य बिंदु अहींया आपणने मळे छे तो एनी साथे जोड़ी दई तो आ जे छे ई आपणी त्रिकोणनी बीजी मध्यगा मळे एवी ज रीते आर शिरोबिंदुनी वात करी अने एनी सामेनी बाजू जे छे एना मध्यबिंदु साथे आपणे जोड़ी दई एटले आ आपणने त्रीजी मध्यगा मळशे तो कोई पण त्रिकोणने केटला शिरोबिंदु होय त्रण शिरोबिंदु होय अने त्रण बाजुओ होय तो त्रिकोणनी आपणने त्रण मध्यगाओ मळे कोई पण त्रिकोणनी त्रण मध्यगाओ होय बराबर कोने कहेवाय मध्यगा फरी एक वक्त जोई लेजो के त्रिकोणना शिरोबिंदु ने तेनी सामेनी बाजूना मध्य बिंदु साथे जोड़वाथी त्रिकोणनी मध्यगा मळे अने आ मध्यगा जे बिंदु छेदे एने मध्य बिंदु कहेवाय कई बाजूनु क्यू आर बाजूनु मध्य बिंदु अने मध्य बिंदु क्यू आर बाजूनु बे सरखा भागमां विभाजन करे एटले आखुं माप तमने आठ आप्युं होय तो चार आ बाजू आखुं तमने छ आप्युं होय तो त्रण आ बाजू अने त्रण आ बाजू आने मध्यगा कहेवाय एना पछी त्रिकोणनो वेध आवे छे बराबर त्रिकोणनो वेध आ मध्यगानी वात करी हवे वेध कोने कहेवाय तो वेध माटे आपणे एक त्रिकोण लई PQR अथवा तो ABC गमे नाम लई शकाय बराबर तो आ त्रिकोण पी क्यू आर ની આપણે વાત કરી તો એનો વેધ કોને કહેવાય તો વેધ માટે આ જે શિરોબિંદુ હોય શિરોબિંદુથી સામેની બાજુ સુધીના લંબ અંતરને ક્યુ આર બાજુ સુધીના લંબ અંતરને એટલે કે ક્યુ આર બાજુ ઉપર લંબ અંતર હોય એટલે અહીંયા લંબ રચાય એટલે કાટખૂણો રચાય બરોબર તો આને શું કહેવાય વેધ કહેવાય કોઈ પણ ત્રિકોણ હોય એના કોઈ એક શિરોબિંદુમાંથી સામેની બાજુ ઉપર લંબ દોરતા લંબ એટલે નેવ અંશનો ખૂણો અથવા તો કાટખૂણો એટલે કાટખૂણો રચાય તે રેખાખંડને વેધ કહેવામાં આવે છે બરોબર આને વેધ કહેવાય એવી રીતે ક્યુમાંથી તમે આના ઉપર અહીંયા કાટખૂણો મળતો હોય નેવ અંશનો ખૂણો તો આ જે છે એ ત્રિકોણનો બીજો વેધ આપણને મળે આરમાંથી તમે દોરો અને અહીંયા આપણને આ ત્રીજો વેધ મળે બરોબર તો કોઈ પણ ત્રિકોણને ત્રણ વેધ હોય ફરી એક વખત જોઈ લો વેધ કોને કહેવાય તો કે મધ્યગા જેવું જ છે પણ મધ્યગા કયા બિંદુ સાથે જોડે તો કે સામેની બાજુના મધ્ય બિંદુ સાથે જોડાય અને આ વેધ જે છે એ સામેની બાજુ ઉપર લંબ રચે અથવા તો નેવ અંશનો ખૂણો રચે એવી રીતે એ બિંદુને અહીંયા અડકે બરોબર તો આ નેવ અંશનો ખૂણો રચાતો હોય તો એને વેધ કહેવાય આ રેખાખંડ જે છે એને વેધ કહેવાય એવી રીતે ત્રિકોણને ત્રણ વેધ મળે આ લઘુકોણ ત્રિકોણ આપણે દોર્યો કારણ કે આ માપ નેવ અંશ કરતા નાનું હોય આ માપ નેવ અંશ કરતા નાનું આ માપ નેવ અંશ કરતા નાનું આ લઘુકોણ ત્રિકોણ હોય બરોબર તો એના જે ત્રણે ત્રણ વેધ છે એ આપણને ક્યાં મળે છે તો કે ત્રિકોણની અંદરની તરફ બરોબર આ ત્રિકોણનો જે ભાગ છે એની સપાટી સરહદ છે એની અંદરની તરફ આપણને ત્રણે ત્રણ વેધ મળે છે જો કાટકોણ ત્રિકોણ હોય તો આ કાટકોણ ત્રિકોણ આપણે દોરવી બરોબર કાટકોણ ત્રિકોણ તો અમે આ એ બી અને સી તો એ શિરોબિંદુની વાત કરવી તો આ બીસી ઉપર તમારે લંબ દોરવો હોય તો એ તો ઓલરેડી તમને આપેલો જ છે આ લંબ જ છે નેવ અંશનો ખૂણો જ રચાય છે બરોબર આ એ શિરોબિંદુ અને બીસી ઉપર તમારે વેધ દોરવો હોય એની સામેની બાજુ બીસી થવાની એના ઉપર તમારે વેધ દોરવો હોય તો તમે નેવ અંશનો ખૂણો એટલે કે લંબ રચો તો એ તો આ બાજુ ઉપર જ મળશે એ બી બાજુ ઉપર કારણ કે અહીંયા આપણને નેવ અંશનો ખૂણો જ આપેલો છે
बराबर। तो आज आ ए बी बाजू आ त्रिकोण माटे एक वेधक थशे बराबर। एवी रीते आ बी सी बाजू नी वात करवी अने सॉरी आ सी बिंदु नी वात करवी तो सी बिंदु एनी सामेनी बाजू कही तो के ए बी, ए बी ऊपर तमे लंब दोरो तो तमने आज मळशे नेव अंश नो खूणो काटखूणो बराबर। तो आ जे छे ई तमारो बी सी ई शुं थशे वेध थशे, आ ए बी ई पण वेध थशे। पछी बी शिरो बिंदु नी वात करी तो बी शिरो बिंदु थी सामेनी बाजू पर तमे वेध दोरो तो ई एक वेध जे छे ई तमने અંદરની તરફ મળશે। એટલે જ્યારે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે એની વેધની વાત કરવામાં આવે તો બે વેધ જે છે એ ત્રિકોણની બાજુઓ જ મળશે અને ત્રીજો વેધ ત્રિકોણની અંદરની તરફ હશે બરોબર। લઘુકોણ ત્રિકોણ હોય તો ત્રણે ત્રણ વેધ જે છે એ ત્રિકોણની અંદરની તરફ હશે। કાટકોણ ત્રિકોણ હોય તો બે વેધ એ ત્રિકોણની બાજુઓ જશે, એ કઈ બાજુઓ તો કે કાટખૂણો બનાવતી બાજુ એટલે કે એ બી અને બી સી બરોબર। કાટખૂણો બનાવતી બાજુ એ બી અને બી સી એ જ ત્રિકોણના બે વેધ થશે અને એક વેધ કયો તો કે ત્રિકોણની અંદરની તરફ મળશે બરોબર। તો આ થયા કાટકોણ ત્રિકોણના ત્રણ વેધ। એના પછી ગુરુકોણ ત્રિકોણની વાત કરી તો આપણે એક ગુરુકોણ ત્રિકોણ દોરી પહેલા આ ખૂણાનું માપ 150 130 કે એવું કોઈ પણ માપ હોઈ શકે, જે માપ 90 અંશ કરતાં વધારે છે એટલે એને ગુરુકોણ ત્રિકોણ કહેવાય બરોબર। હવે આને નામ આપી દઈએ આપણે એ બી અને સી। તો એમાં આપણે જાણી એ પ્રમાણે એક વેધ તો આપણે દોરતા આવડશે જ તે કે બીમાંથી એસી પરનો વેધ દોરવો હોય તો આ એસી બાજુ ઉપર જ્યાં 90 અંશનો ખૂણો રચાતો હોય અથવા તો લંબ રચાતો હોય એને વેધ કહેવાય વેધ। આ એક વેધ આપણને મળી ગયો। હવે એમાંથી તમારે બીસી ઉપરનો વેધ દોરવો હોય તો એના માટે પહેલા આપણે અહીંયા એક આ બીસી જે છે આ બીસી રેખાખંડ એ જે રેખાનો ભાગ છે એ રેખાને આપણે બે બાજુ આગળ લંબાવી દઈ બરોબર। હવે લંબાવી દીધી આપણે તો કે આ બીસી રેખાખંડ જે છે એ કઈ આ રેખા ઉપર આવેલો છે જે આપણે આગળ સુધી દોરીએ એના ઉપર। તો એમાંથી તમે આ રેખાખંડ ઉપર તમને લંબ નહીં મળે પણ આ બીસી ને સમાવતી જે રેખા છે એના ઉપર તમને આ લંબ મળશે અહીંયા 90 અંશનો ખૂણો થશે બરોબર। તો આ જે છે 90 અંશનો ખૂણો એને વેધ કહેવાય, જે તમે લંબ રચ્યો એમાંથી બીસી ઉપરનો વેધ, બીસી રેખાખંડ ઉપર નહીં છેદે પણ બીસી ને સમાવતી જે રેખા છે એના ઉપર તમને મળશે તો આને પણ વેધ કહેવાય બરોબર। આ વેધ જે છે એ ત્રિકોણની બહારના ભાગમાં છે। એવી રીતે સી માંથી એ બી ઉપરનો તમે વેધ દોરો હોય તો સી માંથી લંબ આ બાજુ થશે એના માટે તમે એ બી જે રેખાનો ભાગ છે એ રેખાને તમે લંબાવી દો બે બાજુ। પછી એ બી જે આગળ અહીંયા જાય છે અહીંયાથી સી માંથી તમે લંબ દોરો એટલે અહીંયા તમને એ લંબ મળશે તો આને પણ વેધ કહેવાય બરોબર। તો આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે ગુરુકોણ ત્રિકોણ હોય તો એના બે વેધ જે છે બરોબર, બે વેધ એ ત્રિકોણની બહારના ભાગમાં મળે અને એક વેધ ત્રિકોણની અંદરના ભાગમાં મળે। કાટકોણ ત્રિકોણ હોય તો એની જે બે બાજુઓ છે કાટખૂણો બનાવતી એ બંને બાજુઓ ત્રિકોણના વેધ થશે અને ત્રીજો વેધ જે છે એ ત્રિકોણની અંદરના ભાગમાં હશે। જ્યારે આ તમને ગુરુ લઘુકોણ ત્રિકોણ આપેલો હોય તો એના ત્રણે ત્રણ વેધ જે છે એ અંદરના ભાગમાં હશે, ત્રિકોણની અંદરના ભાગમાં। શું જોયું આપણે? એક મધ્યગા જોયું, તો મધ્યગા કોને કહેવાય? તો કે કોઈ પણ જે શિરોબિંદુ હોય એના સામેની બાજુના મધ્ય બિંદુ સાથે જોડવાથી આપણને મધ્યગા મળે અને વેધ માટે તો કે કોઈ પણ શિરોબિંદુ તેની સામેની બાજુ ઉપર જે લંબ રચાય અથવા તો 90 અંશનો ખૂણો રચાય તેને આ રેખાખંડને વેધ કહેવામાં આવે છે। એ લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણમાં વેધ કઈ જગ્યાએ હોય એ પણ આપણે જોઈ લીધું। ત્યારબાદ આગળ આપણે સ્વાધ્યાય 6.1 જોઈએ, એમાં પહેલો પ્રશ્ન છે એ આપણે જોવાનો છે। તો સ્વાધ્યાય 6.1 જો આવડે એવું જ છે, એમાં આપણે અત્યારે જે વેધ અને મધ્યગાની વાત કરી એના આધારે જ આપણને પ્રશ્ન
પૂછેલા છે. શું કીધું છે પેલા પ્રશ્નમાં? ત્રિકોણ પીક્યુઆરમાં ડી એ ક્યુઆરનું મધ્ય બિંદુ છે. 6.1 સ્વાધ્યાય એનો પહેલો પ્રશ્ન, એમાં આકૃતિ આપેલી છે અને કીધું છે કે આ ત્રિકોણ પીક્યુઆર PQR એમાં ડી એ ક્યુઆરનું મધ્ય બિંદુ, આ ક્યુઆર બાજુનું મધ્ય બિંદુ આપણે આ લીધું, એ ડી છે, બરોબર? આ ડી આપણે આકૃતિ થોડીક એ પ્રમાણે દોરી કે આપણને વેધ અને મધ્યગા અલગ અલગ થોડુંક મળે, બરોબર? આ PQR એનું મધ્ય બિંદુ, એટલે અહીંયા ક્યાંક એનું મધ્ય બિંદુ આપણને આપેલું છે, ડી આપેલું છે, બરોબર? તો ડી એ મધ્ય બિંદુ છે, તો PM અને PD ખાલી જગ્યા છે એવું આપણને પૂછ્યું છે. તો આ ડી આપણે અહીંયા જોડી દો, એટલે આ મધ્ય બિંદુ. તો આને શું કહેવાય? મધ્યગા કહેવાય, કારણ કે શિરોબિંદુની સામેની બાજુના મધ્ય બિંદુ સાથે જોડતો રેખાખંડ એટલે મધ્યગા. બીજું આપણને એક વેધ આપેલો છે કે અહીંથી PM જે છે એ 90° ખૂણો બનાવે છે, તો આ M, બરોબર? તો આ PM એ શું થશે? વેધ થશે, કારણ કે આ શિરોબિંદુ સામેની બાજુ ઉપર જે લંબ રચે તો 90° ખૂણો રચે એને વેધ કહેવાય. પહેલી ખાલી જગ્યા મેં એવું કીધું છે PM ખાલી જગ્યા છે, PM ખાલી જગ્યા છે, તો PM શું છે? વેધ, તો ખાલી જગ્યામાં આવશે વેધ. પછી PD ખાલી જગ્યા છે, PD રેખાખંડ ખાલી જગ્યા છે, તો આ PD રેખાખંડ શું છે? તો કે મધ્યગા છે, બરોબર? તો બે ખાલી જગ્યામાં વેધ અને મધ્યગા જવાબ આવશે. ત્રીજું આપણને એવું પૂછ્યું QM બરાબર MR છે, QM બરાબર MR છે, તો QM અને MRનું માપ સરખું છે, તો QM ક્યાં છે? અહીંયા છે. આ QM અને MR તો આ બે સરખું છે ના, કારણ કે એમ વેધ આપેલો છે. જો આપણને એવું પૂછ્યું હોત કે QD બરાબર DR છે, તો આપણે શું જવાબ આપત? કે હા, QD બરાબર DR છે. શા માટે? તાર કારણ કે D એ મધ્ય બિંદુ છે, એટલે એ બે બાજુ સરખા માપ હોય. પણ આપણને QM બરાબર MR પૂછ્યું છે, તો એ શક્ય નથી, બરોબર? QM અને MR શક્ય નથી, કારણ કે M એ વેધ છે, મધ્ય બિંદુ નથી. આગળ બીજા પ્રશ્નમાં એવું કીધું છે નીચેના માટે કાચી આકૃતિ દોરો. તો નીચે આપણને કંઈક વિગત આપી છે, એના આધારે આપણે કાચી આકૃતિ દોરવાની છે. શું કીધું છે? પેલું ત્રિકોણ ABCમાં BE મધ્યગા છે, ત્રિકોણ ABC એમાં BE મધ્યગા છે, આની આકૃતિ દોરવી તમે આવડે ને? તો કે પેલા ત્રિકોણ ABC દોર નાખવાનો, આ A, B અને C, મધ્યગા BE, તો કયા શિરોબિંદુનો ઉપયોગ કર્યો? BE નો. તો BE થી સામેની બાજુ AC નું મધ્ય બિંદુ એને જોડતો રેખાખંડ, એટલે આને મધ્યગા કહેવાય, બરોબર? એ મધ્યગા આપણને કીધી છે BE, એટલે એનો મતલબ કે આ બિંદુનું નામ E છે, E એ AC નું મધ્ય બિંદુ થશે, તો આ થશે એની કાચી આકૃતિ. બીજું કીધું છે ત્રિકોણ PQR માં PQ અને PR ત્રિકોણના વેધ છે, ત્રિકોણ PQR માં PQ અને PR ત્રિકોણના વેધ છે, PQ અને PR આ ત્રિકોણના વેધ છે, બરોબર? તો એના માટે આપણને ખ્યાલ આવશે કાટકોણ ત્રિકોણ તમારે રચવો પડશે. કાટકોણ ત્રિકોણ શા માટે? તો કે આ જો તમે PQ અને R શા માટે કાટકોણ ત્રિકોણ? તો કે આ બે આપણને PQ અને PR વેધ આપેલા છે. હવે વેધ આપેલા છે, તમે જુઓ તો P શિરોબિંદુ અને એનો વેધ ક્યાં? Q ઉપર છે. એનો મતલબ કે PQ આ જે છે એ 90° ખૂણો રચાતો હોય તો જ આ જે છે એ વેધ થશે, બરોબર? PQ વેધ આપ્યો છે આપણને, અને PR પણ વેધ આપ્યો છે, તો આ બીજો વેધ આપણને આપ્યો છે. તો જ્યારે આપણે વાત કરી હતી કે જ્યારે ત્રિકોણની બાજુઓ ત્રિકોણનો વેધ બને ત્યારે એ કયો હોય? કાટકોણ ત્રિકોણ હોય, બરાબર? આપણે એવું કીધું હતું કાટકોણ ત્રિકોણમાં જે ત્રિકોણની બાજુઓ છે એ પૈકી કોઈ બે બાજુ, એટલે કે કાટખૂણો બનાવતી બે બાજુ હોય એ ત્રિકોણના વેધ થશે. તો આપણને આ બે બાજુઓ જે છે એ ત્રિકોણની જ બાજુઓ આપેલી છે, PQ અને PR, તો એ બે વેધ હોય એનો મતલબ શું થયો? તો કે આ કાટકોણ ત્રિકોણ હશે, બરાબર? આ કાટખૂણો બનાવતી બે બાજુઓ છે PQ અને PR, બેમાં સામાન્ય બિંદુ કયું છે? P, એનો મતલબ કે કાટખૂણો કયા બિંદુએ છે? P બિંદુએ છે.
तो आ पी क्यू अने आर एनी काची आकृति। आगळ कीधुं छे त्रीजू सी त्रिकोण एक्स वाई झेड में वाई एल त्रिकोणनी बहारना भागमां आवेलो वेध छे। त्रिकोण एक्स वाई झेड एमां वाई एल ए बहारना भागमां आवेलो वेध छे, बराबर। त्रिकोण एक्स वाई झेड में वाई एल त्रिकोणनी बहारना भागमां आवेलो वेध छे। तो आपणे वात करी हती के बहारना भागमां वेध क्यारे आवे, तो के गुरुकोण त्रिकोण होय त्यारे। तो आपणे एना माटे आपणे गुरुकोण त्रिकोण दोरवो पड़शे, बराबर। तो आ एक थशे गुरुकोण त्रिकोण। हवे वाय माथी आ वाय बिंदु आपणे कही दी, बराबर, कारण के वाय माथी आपणे सामेनी बाजू ले एक्स जेड एना ऊपर आपणे वेध दोरवानो छे बहारना भागमां, एटले आपणे आवी रीते आ बहारना भागमां मळशे, बराबर। आ बहारना भागमां वेध मळशे, आ थशे नेव अंश, एटले आ बिंदु जे छे एने एल नाम આપી દઈ તો વાય એલ ઈ વેધ થશે, બરોબર। આગળ ત્રીજો પ્રશ્ન, આકૃતિ દોરીને ચકાસો કે સમદ વી બાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ સમાન હોઈ શકે, બરોબર। સમદ વી બાજુ ત્રિકોણ હોય તો એમાં મધ્યગા અને વેધ બંને સમાન હોય એવું આપણે આકૃતિની મદદથી ચકાસવાનું છે। તેના માટે પહેલા સમદ દ્વી બાજુ આપણે મેળવી, સમદ દ્વી બાજુ ત્રિકોણ આપણે એક રહીશું એને નામ આપી દે એ બી અને સી। સમદ્વી બાજુ બે બાજુ સરખી આપણે એ બી અને એ સી આ બે બાજુઓ સરખી લીધી, તો અહીંયા તમે જો મધ્યગા મેળવશો તો બીસીનું મધ્ય બિંદુ તમને અહીંયા મળશે, બરોબર। તો આ મધ્યગા થશે, મધ્યગા થશે। અને જો બે બાજુના માપ સરખા હોય, બે બાજુના માપ સરખા હોય ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપ, તો એનું મધ્યગા જે છે એ જ અહીંયા લંબ બનાવશે, એટલે કે નેવ અંશનો ખૂણો બનાવશે। તો એમાંથી સામેની બાજુ ઉપર જે રેખાખંડ નેવ અંશનો ખૂણો રચે એને વેધ કહેવાય, તો એની મધ્યગા જ વેધ થશે, બરાબર। કઈ રીતે? તો કે જો હવે આ પરિણામ તમારે યોગ્ય રીતે ચકાસવું હોય તો શું કરવાનું, તો કે સ્કેલની મદદથી એક સમદ્વી બાજુ ત્રિકોણ વ્યવસ્થિત દોરવાનો, બે બાજુ 5-5 સેન્ટીમીટર અને ત્રીજી બાજુનું માપ 4 સેન્ટીમીટર લઈ એક ત્રિકોણ રચવાનો, બરાબર। પછી આ જો તમે 4 માપ લીધું હોય, 4, તો બે બાજુ 2-2 રાખી એનું મધ્ય બિંદુ મેળવવાનું, પછી આ મધ્યગા જોડી દેવાની, એટલે તમને એ મધ્ય બિંદુ સાથે જોડતી મધ્યગા મળી જાય। હવે એ મધ્યગા અહીંયા કેટલાનો ખૂણો બનાવે એ કોણ માપકથી માપવાનો, તો તમને ખબર પડશે કે 90 અંશનો ખૂણો જ રચાય છે, કારણ કે આ બે બાજુઓના માપ આપણે સરખા લીધા છે, એટલે એ બે બાજુઓના માપ સરખા હોય તો એની મધ્યગા જે છે એ સામેની બાજુ સાથે લંબ બનાવે, 90 અંશનો ખૂણો બનાવે, માટે એ જે છે એ વેધ એ જ મધ્યગા થશે અને મધ્યગા એ જ વેધ થશે। કયા ત્રિકોણ માટે? સમદ્વી માટે, સમદ્વી બાજુ માટે, બરાબર। અને સમબાજુ માટે પણ આવું જ લાગુ પડે, સમબાજુ હોય તો એમાં 4-4 ને 4 માપ હોય, તો આ જે 4-4 બાજુમાંથી તમે જે મધ્યગા દોરો અહીંયા 2-2 વિભાજિત કરશે, બરાબર, 2-2 બાજુમાં 2-2 માપમાં વિભાજિત કરશે, પણ એ મધ્યગા થશે એ જ અહીંયા લંબ થશે, કારણ કે આ બે બાજુઓના માપ સરખા છે। સમદ્વી બાજુ હોય તો આ બે બાજુના માપ સરખા છે, સમબાજુ હોય તો ત્રણેયના સરખા છે, જ્યારે સમદ્વી બાજુમાં આ બે બાજુઓના માપ સરખા છે, એટલે આ તમે મધ્યગા અને વેધ દોરો તો બંને એક થશે, પણ તમે બી શિરોબિંદુ છે એમાંથી સામે મધ્યગા દોરશો અને વેધ દોરશો તો બંને અલગ અલગ થશે, કેમ? તો કે એ બી અને બીસી બાજુઓના માપ સમાન નથી, એટલે તો એ બી અને બીસી બાજુઓના માપ સમાન નથી, તમે એસીનું મધ્ય બિંદુ મેળવો એ જોડો તો 90 અંશના ખૂણે અથવા તો લંબ બનાવશે નહીં, એટલે વેધ તમારે અલગથી દોરવો પડશે। જો આ જે વેધ કે મધ્યગા દોરો એની આ બાજુની અને આ બાજુની આ બેના માપ સમાન હોય તો જ મધ્યગા એ વેધ થશે, બરાબર। એટલે સમદ્વી બાજુ ત્રિકોણ હોય, સમદ્વી બાજુ આ જે ત્રિકોણની વાત કરી એમાં ત્રણે ત્રણ મધ્યગા એ ત્રણે ત્રણ વેધ નહીં થાય, એ પૈકી જે બે બાજુ સરખી હશે એની વચ્ચેની મધ્યગા હોય ને એ મધ્યગા જ વેધ થશે, બાકીની બે મધ્યગાઓ વેધ થશે એવું જરૂરી નથી। જો કે જ્યારે સમબાજુ હોય તો એની ત્રણે ત્રણ મધ્યગા એ ત્રણે ત્રણ વેધ થશે, કારણ કે તમે આ બે બાજુના માપ 4 છે
तो अँ लंब बना से मध्यगा से तो हमें आ बे बाजू मपे चार है तो अँ थी तुम मध्यगा दौरशो ये लंब बना से आ बे बाजू चार है तो अँ थी मध्यगा बनावशो ये लंब बन से એટલે સમબાજુ હોય તો એની ત્રણેય મધ્યગા એ ત્રણેય વેદ થશે પણ સમદ્વિ બાજુમાં ત્રણેય મધ્યગા ત્રણેય વેદ થશે નહીં એક જ મધ્યગા એ વેદ થશે કહ્યું તો કે બે આ જે સરખી બાજુઓના માપ છે એની વચ્ચે જે આવતી મધ્યગા છે ને એ એક જ તે વેદ થશે ત્રણે ત્રણ થશે નહીં બરાબર તો અહીંયા આપણું આ સ્વાધ્યાય 6.1 પૂરું થાય છે તો આજે આપણે કેટલું જોયું તો કે ત્રિકોણ કોને કહેવાય એના અંગો કયા કયા પછી ત્રિકોણના પ્રકાર બાજુઓના આધારે ખૂણાઓના આધારે એ સિવાય મધ્યગા કોને કહેવાય વેદ કોને કહેવાય અને આના આધારેના પ્રશ્નો આપણે જોયા તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રિકોણના બહિષ્કોણ વિશે સમજવાનું છે અને તેના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે તો હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.